તો હવે સીધા જ જે વાઇબ્રન્ટ માજા સુરતના ઉદ્યોગકાર સૌજીભાઈ સંબોધન કરી રહ્યા છે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાંથી ને સરકાર બધો સપોર્ટ આપવાલ છે મિત્રો મને મારી સફળતાની સ્ટોરી માટે અહીંયા બોલાવ્યો છે અને 7 મિનિટનો સમય છે આઈ થિંક કે હું 8મી મિનિટ નહીં લઉં આમ તો સફળતાની સ્ટોરી જ ઈ છે મિત્રો કે હું ભણેલો નથી એટલે તો આજી આખી જિંદગી ભણું છું એ જ સક્સેસતાની સ્ટોરી છે મિત્રો શીખવાની કોઈ પણ તક મે જતી નથી કરી અમારી ટીમ આખી કોઈ પણ પ્રોગ્રામમાં શીખવામાં પાછી પાણી નથી રાખી અને પાછી શીખીને વળતે દિવસે જ એપ્લાય કરે છે કારણ કે આપણે બહુ બધું શીખી છે અમારી કંપનીમાં એક મોટો પ્લસ પોઈન્ટ છે કે બધા જ શીખે અને તરત જ વળતે દી એપ્લાય કરે છે મિત્રો અમે અમારા ફેક્ટરીમાં સારું કામ કરજે એવું ક્યારેય કીધું નથી કોઈ દિવસ કોઈ એમ્પ્લોયને સારું કર એમ નથી કહેતા અમે એમ કહીએ છીએ તું સારો માણસ બન કામ તો બાય પ્રોડક્ટ ઓટોમેટિકલી કરે છે સારો માણસ બની ગયો એટલે અમારું કામ પતી ગયું અમારી ફેક્ટરી ખરેખર હીરા બનાવવાની ફેક્ટરી નથી માણસ બનાવવાની ફેક્ટરી છે અમે પહેલી પ્રાયોરિટી આપી છે કે તું સારો માણસ બન અમે એને એ શીખવાડીએ છીએ કે આપણીથી બધું જ થઈ શકે ભણ્યા છીએ કે નથી ભણ્યા એની અરે મેટર નથી અમરેલીના છીએ કે અમેરિકાના છીએ એની અરે મેટર નથી આપણે એવરીથિંગ ઇઝ પોસિબલ આઈ કેન ડુ ઇટ તમે બધું જ કરી શકો તમારી અંદર જો એક ઉત્સાહ અને જુસ્સો હોય તો અમે મિત્રો વધારે સેલેરી આપણે અહીંયા 2 દિવસથી પ્રોગ્રામ થાય છે બધા એક જ વાત કરે છે અને બધી જ કંપની વિદેશમાંથી જે આવે છે ને એ શું કામ આવે છે ખબર છે કે અહીંયા સેલેરી સસ્તી પડે છે અમારી ફેક્ટરીનું મિશન છે સેલેરી મેક્સિમમ આપો માણસોને મજબૂત કરો બાય પ્રોડક્ટ આપણે મજબૂત થવાના રાષ્ટ્રને મજબૂત કરો અમે હાઈએસ્ટ ટીડીએસ ભરીએ છીએ અને હાઈએસ્ટ ટેક્સ ભરીએ છીએ અમારું કદ બહુ નાનું છે પણ અમે લોકો આપવામાં માન્ય છે કુદરતનો નિયમ છે કુદરત અમને રિટર્ન એનથી જાજુ આપે છે અમે અમારા કારીગરને સ્માર્ટ આર્ટિસ્ટ અને એન્જિનિયર કહીએ છીએ અમને પીછે અમારા કારીગરને અમને કોઈ ડિગ્રી આપી નથી કારણ કે ભણ્યા નથી પણ અમે એને ડિગ્રી આપી દીધી છે આર્ટિસ્ટ અને એન્જિનિયર હીરાનું કામ કરે એને આર્ટિસ્ટ કહીએ છીએ અને પોલિશિંગનું કામ કરે એને એન્જિનિયર કહીએ છીએ મિત્રો પૈસા તો બધા આપે છે અને કામે બધા કરાવે છે અમે વિશેષ આપીએ છીએ અમે એને પ્રેમ આપીએ છીએ અમે એને ભાવ આપીએ છીએ અમે એને વેલ્યુઝ આપીએ છીએ અમે એને પ્રેમ કરીએ છીએ ખરેખર અમારા ઇન્ડસ્ટ્રીમાં અમે અમારા કારીગરને અમારા સ્ટાફને અમારી ઇન્ડસ્ટ્રીને અમે પ્રેમ કરીએ છીએ અને અમે ખારે અમારું કમિટમેન્ટ મિત્રો તોડ્યું નથી અમે 4 ભાઈઓ છીએ અને 3 ભાગીદાર છે 8 છોકરાઓ છે જે કમિટમેન્ટ કર્યું જે નક્કી કર્યું પછી એ બધા જ એક વાતે લાગી જાય છે અને જે કમિટમેન્ટ કર્યું ને એ પૂરું કરે છે ભૂલમાં અમારે કમિટમેન્ટ થઈ ગયું 3 વર્ષ પહેલા 10 લાખ ઝાડ વાવશું મહેનત ચાલુ કરી ચાલુ લાગ્યું કે આ તો બહુ મોટી મહેનત છે પણ ગયા વર્ષમાં તમને કહેતા એટલે આનંદ થાય છે કે અમે કમિટમેન્ટ જાતને આપ્યું તું ગયા વર્ષમાં 11 લાખ અમે ઝાડવા વાવીને દેખાય એવા તમને જોવા મળે છે અમારી 24 વર્ષથી મિત્રો ભાગીદારી ચાલે છે અમે હીરા સાથે ઘસતા હતા ત્યારના ભાગીદારો છીએ એક ભાગીદાર એક્સપાયર્ડ થઈ ગયો છે તો પણ એનો શેર ચાલુ છે અમે કોઈ દી પૈસાના ભાગ નથી કર્યા અમે કોઈ દી ભાવના ભાગ નથી કર્યા અમારી કંપની એટલે ચાલે છે મિત્રો પૈસા તો બધા જ આપે છે અને બધા જ કામ કરાવે છે અમે પૈસાથી વિશેષ એમને લાઈફ કેવી રીતે જીવવી ખરા અર્થમાં આપણી રિસ્પોન્સિબિલિટી શું છે અમારા ટોટલ સ્ટાફનો અમારે મેડિકલ અમે રાખીએ છીએ ટોટલ સ્ટાફનો ડેથ ઇન્સ્યોરન્સ અમે રાખીએ છીએ અમે રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ એના ટોટલ શિક્ષણની કાલે ભૂતાનના મિનિસ્ટર કહેતા હતા આનંદ થતો હતો ખરેખર આપણે આપણી રિસ્પોન્સિબિલિટી પૂરી લેવા મળી અને એટલે રાષ્ટ્ર અને દેશ બધો જ પોતપોતાની રિસ્પોન્સિબિલિટી લેવા મળે એવું અમે કામ કરીએ છીએ હાઈએસ્ટ મિત્રો અમે ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અમારી પાસે એવી કોઈ ટેકનોલોજી નથી ડાયમંડમાં કે અમે સેકન્ડમાં કે થર્ડમાં લીધી હોય અને પાછો એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ આ ટેકનોલોજીનો જમાનો છે એને અમે બહુ અભણ હતા ને એટલે અમારે હું રોજનો ડર રહે
કે આપણે નવું નહીં કરીએ તો વાહે રહી જવું, આપણે નવું નહીં શીખીએ તો વાહે રહી જવું, નવી ટેકનોલોજી નહીં લાવીએ તો વાહે રહી જાય. જે અમે અભણ હતા ને એટલે અમને મોટામાં મોટો ફાયદો થયો. અને ખરેખર હું નાનો હતો ત્યારે મને રોજ જે મારી બા કહેતા એના કારણે હું આટલો કાયમિક મોટિવેશન રહ્યો અને કાયમિક ઉત્સાહમાં રહ્યો. મારી બાએ ત્રણ શબ્દો કીધેલા, તું મોટો માણસ બનજે, સારો માણસ બનજે અને પૈસા વાળો બનજે. મિત્રો, સારો માણસ હોવો અને મોટો હોવો બહુ જરૂરી નથી, પૈસા વાળો હોવો અને સારો હોવો જરૂરી નથી. ભગવાનની દયાની આપ સૌના વડીલોના આશીર્વાદથી આ બધું જ મહેનત થઈ શક્યું છે અને હું મારી જાતને ખરેખર પ્રાઉડ અનુભવું છું. આજે મને ખરેખર મેક ઇન ઇન્ડિયાનો બહુ આનંદ થાય છે. હું કામ આનંદ થાય કહું, મેક ઇન ઇન્ડિયા આપણે વાત કરીએ છીએ પણ અમે મેક ઇન મેન સુરત બનાવીએ છીએ, મેક ઇન મેન ગુજરાત બનાવીએ છીએ અને મેક ઇન મેન ડાયમંડ. અમારા આર્ટિસ્ટ ને અમારા ડાયમંડ વર્કર્સ ને ઈ ખરેખર અમારી એસેટ છે અને અમે ઈ પ્રૂવ કરી શક્યો છીએ. કારણ કે અમારી ફેક્ટરીમાં હું જે બેસું છું, આમ તો અમારે પાસે 9000 વર્કર છે પણ હું જે બેસું છું 2200 જણાની ફેક્ટરી છે, ત્યાં 1,00,000ની સેલેરીની એવરેજ છે પર મંથ. આ માણસો જ અમારા ડાયમંડ લઈ શકે એમ છે. આપણે એ જો મજબૂત બનાવીએ આપણા વર્કરને, આપણા સ્ટાફને, આપણા એમ્પ્લોયને, બાય પ્રોડક્ટ ઈ આપણને મજબૂત કરે કરે ને કરે. આ કુદરતનો નિયમ છે, અમે ક્યારેય એમાં પાછી પાણી નથી રાખતા. અને છેલ્લું મિત્રો, અમે હમણાં જ નવું લોન્ચ કર્યું છે, અમારે ત્યાં વિકલાંગો પણ કામ કરે છે, બેરામુંગા પણ કામ કરે છે. અમે આ વર્ષમાં ટાર્ગેટ કર્યો છે 100 વિકલાંગ છોકરીઓને શીખવાડવી છે. ઓલરેડી 2 વર્ષથી ટ્રેનિંગ લેવાઈ ગઈ છે, દીકરી લીડર થઈ ગઈ છે. 100 એટલા માટે કે એને પગભર, જે લોકો પગ વગરના છે પગભર છે એને તો દુનિયા આખી પગભર કરે છે. અમારે પગ વગરના ને પગભર કરવા છે, આવું એક એક્ઝામ્પલ આપવું છે. એટલે આ વર્ષમાં અમે એ પણ કરવાના છીએ. અને ખાસ મિત્રો, શહેર સફળતાનું રહસ્ય એ છે, જ્યાં સુધી પૈસા માટે કામ કરતા હતા ને ત્યારે પૈસો બહુ મુશ્કેલ લાગતો હતો. પૈસાને એક બાજુ મૂકી દીધું અને કામને પ્રાયોરિટી આપી, સમાજને પ્રાયોરિટી આપી, ફેમિલીને પ્રાયોરિટી આપી, રાષ્ટ્રને પ્રાયોરિટી આપી, ટેક્સને પ્રાયોરિટી આપી, લોકોને કામ કેમ વધારે થાય આ પ્રાયોરિટી આપીને ત્યારથી પૈસા બહુ ઈઝી થઈ ગયા. ભાઈ પ્રોડક્ટ પૈસા તો આવવા મળ્યા. સંજીવભાઈ, મિત્રો બસ છેલ્લું, મારું સપનું હતું કે હું 5,000 કરોડનું એક્સપોર્ટ કરીશ, 1,00,000 રૂપિયા સેલેરી આપીશ. અને લાસ્ટમાં એવું સપનું મેં જોઈ લીધું હતું કે 1,00,000 માણસની વચ્ચે હું લેક્ચર લેવા જતો હોઈશ ને લોકો મને સાંભળતા હોય છે. એ પણ ખરેખર આજે આ લોકોએ બોલાવીને મારું સપનું પૂરું કર્યું. મને કાલ લાઈટ થઈ, ઓલરેડી 1,00,000 માણસનું તો સપનું પૂરું થઈ ગયું. એવી રીતે ભગવાન બધાના જ, આપણા ગુજરાતના, નરેન્દ્રભાઈના, આનંદીબેનના, તમારા સૌના સપના ભગવાન પૂરા કરે એવી ભગવાનને પ્રાર્થના. છેલ્લી વાત કરીને વિરમું છું, ફૂલકી હર કિરણ, ફૂલકી સૂર્ય કી હર કિરણ રોશની દે આપકો, સૂર્ય કી હર કિરણ રોશની દે આપકો, ફૂલકી હર કલી ખુશ્બુ દે આપકો, હમ તો કુછ દેને કે કાબિલ નહીં હૈ, દેને વાલા ભગવાન, દેને વાલા ખુદા, સબ કુછ ખુશી દે આપકો, દે આપકો, દે આપકો. મિત્રો, અને આ છેલ્લું, આજે મારી બાના સપના પૂરા થયા છે પણ અમારું કમિટમેન્ટ છે, મારી આખી ટીમ સાંભળે છે, અમે લોકો કમિટમેન્ટ જાતને જ આપીએ છીએ અને જાતે જ પૂરા કરીએ છીએ. આવતા 10 વર્ષમાં અમારી કંપની ટોપ ઇન્ડિયાની હશે અને અમે લોકો, નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હીમાં વાઇબ્રન્ટ કરતા હશે ત્યારે પણ મને બોલાવશે એવું સપનું જોઈએ છે. એટલે સપના તો હવે પૂરા ચાલુ થાય. થેન્ક યુ વેરી મચ.